ફ્રેન્ડ્સ, ચેતનાની રસોઈને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવજો લેટેસ્ટ વિડીયો માટે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેતનાની રસોઈ. આજે આપણે બનાવશું આંધ્રપ્રદેશમાં જે ફેમસ બ્રેકફાસ્ટ છે એ પેસારાટુ. આપણે ઘણી બધી રેસીપીમાં ઓઇલ પણ ઘણું હોય છે, બટર પણ ઘણું હોય છે અને આપણે એ બધી વસ્તુઓથી થોડા દૂર રહીએ તો આજે એક હેલ્ધી રેસીપી કરવાના છે. ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણે રેગ્યુલર મગ હોય છે એ મગને 8-10 કલાક સુધી પલાળી રાખવાના છે અને પલાળેલા મગમાંથી પાણી કાઢીને એને 8-10 કલાક સુધી રહેવા દઈએ તો આટલા સરસ સ્પ્રાઉટ નીકળીને રેડી થાય છે. આ રેસીપીનું આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે સ્પ્રાઉટેડ મગ. તો બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. અહીંયા ઘડી મેં થોડી કોથમીર લીધી છે, મગ છે એક બાઉલ જેટલા, તેલ છે, કોથમીર ચોપ કરેલી છે, એક ઓનિયન લીધું છે, એક ટેબલસ્પૂન જીરું છે, એક ટેબલસ્પૂન મરી છે, સ્વાદ પ્રમાણે મીઠું છે, એક ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ છે, એક ટેબલસ્પૂન ચણાનો લોટ છે, એક ટેબલસ્પૂન જેટલા ચોપ ઓનિયન લીધા છે. આપણે ગાર્નિશ કરવાના જે ઢોસાની અંદર છે આપણે યુઝ કરવાના છે એના માટે એક ટેબલસ્પૂન સ્પ્રાઉટને અલગ લઈ લીધા છે. 1.5 ઇંચ જેટલું આદું છે અને 2 લીલા મરચાંને કટ કરી લીધા છે. હવે આપણે સૌથી પહેલા સ્પ્રાઉટને આ બધી વસ્તુની સાથે ક્રશ કરી લેશું. અહીંયા ઘડી મેં એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે આદું ટુકડા કરી લીધા છે, મરચાં, જીરું, 8-10 મરી છે, એક ઓનિયનને રફલી ચોપ કરી લીધો છે, કોથમીરને આપણે ધોઈને લઈ લીધી છે એ એડ કરીશું, થોડું મીઠું એડ કરશું હમણાં અને જે આપણા સ્પ્રાઉટ છે એ એડ કરી દઈશું. આની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું હમણાં પાણી એડ કરશું, પછી આપણે જરૂર પ્રમાણે પાણી લેશું અને આપણે ક્રશ કરી લેશું. સ્પ્રાઉટને આપણે ક્રશ કરી લીધા છે, હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લેશું. આનું બેટર ઢોસા જેવું હોવું જોઈએ એટલે તમે સરસ ચીલા ઉતારી શકો. એના 2 ચમચી જેટલું પાણી આપણે મિક્સર જારમાં હલાવીને લઈ લેશું. હવે આપણે એમાં થોડુંક જ મીઠું એડ કરીશું કેમ કે આપણે પહેલાં ગ્રાઇન્ડ કર્યું ત્યારે લીધું હતું, થોડું મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે. ચણાનો લોટ છે 1 ટેબલસ્પૂન જેટલો અને 1 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ છે અને થોડું ઓઇલ લેશું, 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું અને હલાવી લેશું બધું બરાબર. આપણું સ્પ્રાઉટ ચીલાનું ખીરું રેડી છે, હવે આપણે એને બનાવી લેશું. એક પેનની અંદર થોડું ઓઇલ લેશું, આપણે એક પેનમાં ઓઇલ લેશું, એને આપણે આ રીતે પાથરી દઈશું. એની ઉપર આપણે થોડા ઓનિયન જે ચોપ કરેલા છે એ રાખીશું, થોડી કોથમીર રાખીશું, થોડા જે સ્પ્રાઉટ હતા એ રાખીશું, થોડું ઓઇલ રાખીશું અને એને આપણે ઢાંકી દઈશું. આ થઈ ગયું છે, આપણે એને સાઈડ પર પ્લેટમાં લઈ લેશું. એ જ રીતે આપણે બીજું પણ ઉતારી લેશું.
તો રેડી છે ફ્રેન્ડ્સ સ્પ્રાઉટ ચીલા, એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો રેડી છે ફ્રેન્ડ્સ આંધ્રપ્રદેશનો ફેમસ બ્રેકફાસ્ટ પેસા રટુ, અને આપણે કહીએ તો સ્પ્રાઉટ ચીલા આ ખૂબ જ હેલ્ધી છે, વેઇટ લોસ માટે તો ખૂબ જ બેસ્ટ છે. અને તમે જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.